ને મિત્રો મજામાં મિત્રો આજે આપણે પારસી સમુદાય વિશે જાણવું છે ધોરણ અંદર સમાજશાસ્ત્રમાં જે ધાર્મિક સમુદાય એમાં આપણે જોઈ રહ્યા છીએ અને શીર્ષક એવું આપ્યું છે પારસ જેવો પરિવાર અને એનું સ્વાગત જી મિત્રો એક પારસ જેવો પરિવાર આવી રહ્યો છે અને એના સ્વાગતની તૈયારી ચાલે છે તો આ વાર્તા દ્વારા આપણે અનુસંધાન ગોતવાનો પ્રયાસ કરીશું અને પૂરેપૂરા માર્ક્સ મળે એની ટૂંક નોંધ લખી શકીએ એવો એક પ્રયાસ કરીશું તો મિત્રો બસ આખો વિડીયો જોજો છેલ્લે ટેસ્ટ હશે ટેસ્ટ તમારે દેવાની છે અને ચેક કરવાનું છે કે તમને કેટલા માર્ક્સ આવે છે તો અગિયાર પુરુષો અને આઠ સ્ત્રી એટલે કે અગિયાર અને આઠ તમે જોતા હશો પારસની અંદર પણ દેખાઈ રહ્યું છે અને પરિવારમાં આઠડો દેખાતો હશે ફરીથી અગિયાર અને આઠ પુરુષ કે સ્ત્રી છે એવી કંઈ વાત નથી પણ અનુસંધાન કંઈક પકડશું તો એ લોકો આવ્યા કેવી રીતે એ રણમાં આવ્યા હશે કે દરિયો જે આમ ગાજે છે એવી રીતના એમાં આવ્યા હશે તો ટીક કરેલું જ છે કે દરિયો ગાજતો હશે એ રીતે આવ્યા છે તો કોઈ એક પરિવાર આવે છે એ દરિયા વતી આવે છે ગાજે છે ગાજતો એટલે યસ કે ગુજરાતમાં આવે છે અને આ પરિવાર જે છે એનું સ્વાગત કરવામાં આવે છે તો મિત્રો સ્વાગતનું અનુસંધાન કેવું છે બહુ સરસ છે કે આવે એટલે એને સરસ મજાનું સાકરવાળું દૂધ પાવ વેપારી જે એક છે એમને દૂધ આપશે પછી દીપ પ્રાગટ્યનો પ્રોગ્રામ રાખ્યો છે પછી એ લોકો પોતાના મંતવ્યો આપશે એક સરસ મજાનો પત્ર છે એ લોકો વાંચશે અને બસ એ રીતે આખું આયોજન છે જોઈ લઈએ કે કેવી રીતે સ્વાગતની વાત છે તો મિત્રો સ્વાગત આ રીતે છે કે શરૂઆતમાં સાકરવાળું દૂધ એને આપવામાં આવશે જે વેલકમ કરવામાં વેપારી દ્વારા અને દીપ પ્રાગટ્ય કરવામાં આવશે એમના હસ્તે અને એ મતલબ કે એ પગે લાગી અને આખો કાર્યક્રમ શરૂ થશે એમાં પોતે પોતાનું મંતવ્ય એટલે કે મત પોતાના વિચારો રજૂ કરશે પછી એક ત્યાંથી એક સરસ મજાનો પત્ર આભાર માટેનો એ વાંચશે અને પછી એક એમને ફૂલડા વતી હે ને તો એ સ્વાગત કરવામાં આવશે તો આવું ફૂલડા વરસાવવામાં આવશે તો ફરીથી મત આપશે ખત જે શબ્દો છે પત્રની અંદર એની વાત થશે અને વરસશે એટલે કે કર્મો તો આ ત્રણ વસ્તુ પણ પ્રશ્ન છે હું કોણ એમ તો એનું એક આખું આયોજન છે એની સમિતિએ નક્કી કરી લીધું છે તો મત એટલે કે વિચારો ખત એટલે શબ્દો અને વરસત એ જે અનુસંધાન જે કર્મો આ બધી સારી વસ્તુ છે એટલે સારો મત હશે સારો ખત હશે સારો સારી રીતે વરસત હશે ધાર્મિક પુસ્તક ત્યાર એનું એક પઠન રાખ્યું છે આસ્તે આસ્તે વાંચન થશે અવેસ્તાનું તો અવેસ્તા ધાર્મિક પુસ્તક સાથે લાવ્યા છે અને એનું આસ્તે આસ્તે વાંચન થશે અને બધું પતે તે પછી પતે તેની માફક એક ઉજવણી પણ કરવાની છે તો પતેથી તમને ખ્યાલ છે તહેવાર છે મિત્રો તમે લોકો આખી વાતનો સાર સમજી ગયા છો કે આપણે જે વાત કરી છે પારસી સમુદાય અને પારસી સમુદાયના ના ધર્મના અનુસંધાને કેવી કેવી વાતો છે તો એ તમે બિલકુલ સમજી ચૂક્યા છો અહીંયા તમને ખબર છે ઈ રણ એના ઉપરથી તમે લોકો યાદ કરો કે ઈરાનથી એ લોકો આવ્યા હતા દરિયામાંથી આવ્યા હતા અને ગાજતો ગુજરાતમાં આવ્યા હતા તો આ એક અગત્યનો એમ એક આઠડો હતો હે ને

તો આ બધા એ સારા વિચારો સારા શબ્દો અને સારા કર્મો તો એ એમના ત્રણ સિદ્ધાંત છે મિત્રો આ સમુદાય પણ ખૂબ નાનો છે અને આઠમી તો હવે કોઈ પૂછે કે ક્યાંથી આવ્યો હતો માર્ગે આવ્યો તો કે કેશો દરિયાઈ અને કઈ જગ્યાએ ભારતમાં આવ્યો હતો ગુજરાતમાં તો મિત્રો એ ભારતના રાષ્ટ્રીય જીવનમાં એકદમ આમ દૂધમાં સાકરવાડે એમ ભળી ગયા હતા અને તેઓ જે વેપારી સમુદાય છે ને એ ટાઈપની એને જીવનશૈલી અપનાવી હતી બીજી વાત એ છે દીપ પ્રાગટ્યમાં તમે અગ્નિની પૂજા કરે છે એ પણ તમે પકડી શકો છો અને બીજી વાત કે એમનું જે ધર્મસ્થાન છે એને અગિયારી કહેવામાં આવે છે અને તમે જે ધાર્મિક ત્રણ સૂત્રો ક્યાં તો હવે તમને આવડે છે હુમત હુખ્ત અને હુવર્સ્ત તો એ હુવરસ્ત એટલે સારા કર્મો હુખ્ત એટલે સારા શબ્દો અને હુમત એટલે સારા વિચારો તો આ ત્રણ એના ધાર્મિક સૂત્રો છે ધાર્મિક પુસ્તક છે એ અવ્યસ્તા છે તમને ખબર છે અને પતેતી છે

ધર્મસ્થાન જે છે એનું નામ અગિયારી કહે છે એ રીતે ઓળખાય છે ધાર્મિક પુસ્તક એનું નામ પણ હવે તમે અવેસ્તા યાદ જ છે મુખ્ય તહેવાર કયો તો એ તમે કહી શકશો કે પારસી સમુદાયમાં એ પતેતી છે અને ત્રણ ધાર્મિક સૂત્રો ક્યાં તો હુમ ત જોઈ લેજો એટલે સારા વિચારો હુક ત એવું પૂછે કે હુખ ત એટલે શું તો કે સારા શબ્દો અને હુવરસ્ત એટલે સારા કર્મ જો મિત્રો દરેક ધર્મમાં વાતો તમે જોઈ શકતા હશો કે બધું સારું સારું જ છે હે ક્યાંક ભક્તો અથવા અનુયાયીઓ ક્યાંક સમજણ ફેર કરતા હોય બાકી દરેક ધર્મ શ્રેષ્ઠ છે દરેક ધર્મની અંદર સારી વાત જ છે દરેક ધર્મની અંદર સારું જીવન કેમ થાય એવી વાત છે મિત્રો એક નાનકડી એક્સ્ટ્રા વસ્તુ પણ જોઈ લઈએ કદાચ પાઠ્યપુસ્તકમાં આપણે નથી પણ ભવિષ્યમાં તમને કામ આવી શકે તો થોડુંક જોઈ લઈએ મિત્રો એક વાત એ છે કે આ જે પારસી સમુદાય છે એમનો જે ધર્મ છે ને એકચ્યુઅલી જરથોસ્તી ધર્મ છે અને એના સ્થાપક અશો જરથોસ્ટ હે ને અને એ ઈરાનમાં હતા એટલે મૂળ જે બેઝ છે ધર્મનો એ ઈરાન મિત્રો એક વસ્તુ ખાસ કે જે ઉમરગામ છે ત્યાં પણ જિલ્લો વલસાડ ત્યાં છે સંજાણ બંદર હતું સંજાણ બંદર એટલે આ લોકો અજાણ હતા અને સંજાણ આવીને ઉતરી ગયા તો પોર્ટુગીઝથી કંટાળી અને ત્યાં આવેલા ઈસવીસન સાતસો માં તો આ યાદ રાખશું પારસીઓ ઈસવીસન સાતસો માં સંજાણ બંદર આવ્યા હે ને ગુજરાતની અંદર તો પોર્ટુગીઝનો કંટાળો હુમલાઓ જે કરતા એના લીધે અને બીજી વાત કે એટામે ગુજરાતની અંદર જાદી રાણા એ રાજ કરતા હતા મિત્રો એ જાદી રાણાએ પણ બહુ મસ્ત જો એ લોકો બધું સાંકેતિક ભાષા કેવી હોય એને છે ને છલોછલો દૂધનો પ્યાલો મોકલો હે ને કારણ કે એમ કે અહીંયા જગ્યા નથી એવા ભાવ સાથે પણ પહેલાં લોકોએ શું કર્યું કે દૂધના પહેલાંની અંદર સાકર ભેળવી દીધી અને પાછો મોકળાયો તો એક સાંકેતિક વાત થઈ ભાઈ અમે ભળી જશું તો યસ પછી એને વેલકમ કર્યા તો ત્યાંથી એક બીજી વાત પણ છે કે ઈરાનથી લાવેલ જે પવિત્ર અગ્નિ છે એ ઉદવાડામાં જેને આતશ બહેરામ પણ કહે છે ફરીથી મિત્રો પવિત્ર અગ્નિને આતશ બહેરામ પણ કહે છે તો જે ઉદવાળા છે ત્યાં આજે પણ એ અગ્નિ પ્રજ્વલિત છે ઉદવાડા છે એ કોલક નદી કિનારે છે પારડી તાલુકામાં આવેલું છે આવા થોડીક વધારાની વાતો છે અને આતશ બહેરામ ભારતમાં ટોટલ આઠ છે મિત્રો ઉદવાડામાં એક છે એમ સુરતમાં બે છે નવસારીમાં એક છે મુંબઈમાં ચાર છે તો આપણને એક અમસ્તું યાદગીરી પૂરતું અને જે આ સ્થાન છે અગ્નિસ્થાન છે એને અગિયારી કહેવામાં આવે છે બીજી એક વાત કે એમનો જે ઉત્સવ છે એમાં નવરોજ પણ મનાવવામાં આવે છે જે એકવીસમી માર્ચ આ નવરોજ એટલે નવ નવું અને રોજ એટલે દિવસ તો એ શાહ જમશેદજી વર્ષો પહેલાં એમની શરૂઆત કરેલી અને અયા આ જે ઉજવણી છે એની અંદર શું કરવામાં આવે છે તો નવ રોજ નવો દિવસ અને એમાં દિવસ રાત એક સરખા હોય છે એટલે એકવીસમી માર્ચ તો વસંત ઋતુની શરૂઆતમાં આ તહેવાર આવતો હોય છે ઘરમાં બધા રંગોળી કરે આખું ઘર છે ચંદનથી એવું સુવાસિત કરે અગિયારીમાં વિશેષ પ્રાર્થનાઓ ગોઠવાય એકબીજાને મળે વીતેલા વર્ષ માટે ભગવાનનો આભાર માને મહેમાનો આવન જાવન કરી એકબીજાને અભિનંદન આપે જસ્ટ લાઇક આપણે બેસતું વર્ષ છે ત્યાં મીઠાઈની અંદર સ્પેશિયલ રવો હે ને તો એની મીઠાઈનું નામ છે અને નાસ્તામાં મગની દાળ ભાત એટલે કે સાદગીનું પ્રતિક આવું બધું એક જસ્ટ તમારા નોલેજ માટે કે ક્યાંક ને ક્યાંક તમારે વિગતવાર લખવું હોય તો તમને આ ખ્યાલ આવે તો મિત્રો આર યુ રેડી આપણે ટેસ્ટ લઈ લઈ અને જોઈએ કેટલા માર્ક્સ આવે છે તો મિત્રો પેન તમારા હાથમાં હશે અને તમારે નક્કી કરવાનું છે કે પારસી સમુદાયનો મુખ્ય તહેવાર કયો છે યસ વિચારીને જવાબ આપવાનો છે યસ વેરી ગુડ સાચું છે પતેતી તો એના તહેવારનું નામ છે એ પતેતી પારસી સમુદાયનું ધર્મસ્થાન એનું નામ શું બિલકુલ સાચું છે અગિયારી પારસી લોકો ભારતમાં ક્યાંથી ક્યાં થઈને ક્યાં આવેલા બિલકુલ સાચું તમને બધું યાદ છે ઈરાનથી આવેલા દરિયાઈ માર્ગે આવેલા અને ગુજરાતમાં આવેલા હજી વિગતવાર કે તો ગુજરાતમાં સંજાણ બંદર આવેલા બધું તમને એ એ ટાઈમે તો જાદી રાણા હતા આવું બધું યાદ છે કંઈ વાંધો નહીં દૂધમાં સાકર ભળે તેમ ભારતના રાષ્ટ્રીય જીવનમાં ઓતપ્રોત થયા એ કયો સમુદાય બિલકુલ સાચું છે એ પારસી સમુદાય તેઓ પવિત્ર અગ્નિની પૂજા કરે છે કયો સમુદાય એક્ઝેક્ટલી પારસી સમુદાય પારસી સમુદાય કઈ સદીમાં આવ્યા હતા યસ આઠમી સદી એ પણ તમને બરોબર યાદ છે પારસી સમુદાયના ત્રણ ધાર્મિક સૂત્રો ક્યાં મિત્રો બિલકુલ યાદ છે તમને હુમત હુખત હુવરસ્ત હુમત મિત્રો એ પણ તમને છે હુમત એટલે શું કે સારા વિચારો પછી હુખત હુખત એટલે હુક સારા શબ્દો અને હુવરસ્ત હે ને તો સારા કર્મો બધું યાદ છે તો ત્રણ પ્રશ્નોના જવાબ પણ તમારી સામે છે કે હુમ ત એટલે શું તો હુમ ત એટલે સારા વિચારો એના પછીનો પ્રશ્ન કે હુવરસ્ત નવ દસમામાં હુવરસ્ત એટલે શું તો એ પણ ખબર છે કે સારા કર્મો અને હુખ ત એટલે શું તો એ પણ ખબર છે સારા શબ્દો પણ વચ્ચે એક સવાલ હતો પારસી સમુદાયના ધાર્મિક પુસ્તકનું નામ તો એ પણ તમને બરોબર યાદ છે અને એનું નામ છે અવેસ્તા અવેસ્તા અને ચલો પ્રશ્ન કે ભારતમાં વેપારી સમુદાયની જીવનશૈલી અપનાવી છે તો તો મિત્રો તમને યાદ છે છે એ કોણ કે પારસી સમુદાય તો બારમાંથી કેટલા સાચા પડ્યા જરૂરથી કોમેન્ટમાં લખી દો કારણ કે એ સૌ કોઈ જે જોડાયા છે એમનું મોટિવેશન પણ છે અને હા વલોણું તમારા માટે રેડી છે મિત્રો જ્યારે પારસ શબ્દ બોલીએ છે ને ત્યારે પારસ મણી યાદ આવે અને તમને ખબર છે કે એક લોકવાયકા છે કે પારસ મણી જે છે ને એ લોઢાને સોનું બનાવી દે તો મિત્રો આ પરિવાર છે તો એ પારસ જેવું કામ કર્યું છે આપણે એનડીસી પરિવારમાં બધા લોકો એમની જે જોડે આવે તો એમને જ્ઞાનથી એ અમૂલ્ય કરી દે છે તો એવો એક પ્રયાસ પરિવારના દરેક મિત્રોનો હોય છે અને એટલે જ આજના વલોણામાં કે પારસ જેવા પરિવારમાં બની જાતા સૌ સોનું હે ને મિત્રો જે લોકો જ્ઞાન માટે નજીક આવે તો એને સોના જેવા બનાવી દે કે પારસ જેવા પરિવારમાં બની જાતા સૌ સોનું એટલે કે બહુ વધતું મૂલ્ય જ્ઞાન મળે તે કોનું જ્યાં મિત્રો એટલે કે બહુ વધતું મૂલ્ય મતલબ કે તમે જે છો એનું મૂલ્ય વધી રહ્યું છે અને જે જ્ઞાન મળે છે મિત્રો એ તો ક્યાંય જવાનું નથી આખી જિંદગી કામ આવવાનું છે તો મિત્રો બસ જ્ઞાન મેળવતા રહીએ આગળ વધતા રહીએ અને જે કંઈ સપના છે એ પૂરા કરતા રહીએ આવો ખૂબ કામ કરીએ ઘણા બધા વિડીયોઝ આવશે બસ જોતા રહો બધાને જોડતા રહો વિશ્યુ ઓલ ધ બેસ્ટ અને હા કોમેન્ટ્સ ભૂલાઈ નહીં આવજો